भी असर व्यापार धंधा पर। लग्न प्रसंग नहीं थता, बग्गी धारकों ने वधी मुश्किली। कलाकारों बनिया बेरोजगार। कोरोना की महामारी की असर अनेक उद्योग धंधाओं पर पड़ी रही है। लॉकडाउन पछी हवे ज्यारे अनलॉक चाली रह्यु छे त्यारे अमुक व्यापार धंधाओ फरी बैठा थया, परंतु लग्न प्रसंग साथे संकळायेला ढोल बग्गी अने साउंड वाला कलाकारों पर तो जाने के माठी बैठी छे। तेमा पण बग्गी धारकों नी स्थिति वधु कफोड़ी छे। कोरोना पहला सीजन दरमियान एक बग्गी धारक ने 40 थी 50 ऑर्डर्स मळता हता, जेनी संख्या घटी 15 थी 20 थई गई। रात्रि कर्फ्यू वच्चे मांड मांड एकाद ऑर्डर मळी रह्यो छे। ऑर्डर नहीं मळता परिवारनुं गुजरान कई रीते चलावो अने खास अश्वनुं पालन पोषण कई रीते करवुं तेने लईने बग्गी धारको मुश्केलीमां छे। एक सीजन अमारी चाले छे, एमां अत्यारे हालमां कमोरधो छे। 12 महिनानी 15 तारीख थी कमोरधो भेळ्यो तो पेला महिनानी 15 तारीखे पूरो थाय, पछी अमारुं लग्न चालू थाय। एमां भी 15-20 मुहूर्त होय के 50 मुहूर्त होय, अमे अमदावादनी अंदर 50-100 बग्गीवाळा छे, जेमनी जोड़े ऑर्डर होय ए ज लोको वगाड़े। અત્યારે હાલમાં એક પણ ઓર્ડર નથી અમારી જોડે। આ ધંધો મારો 40 વર્ષનો છે। આ લોકડાઉનના હિસાબે આ ધંધામાં અમને બહુ સખત મુશ્કેલી પડી છે। જે 10-12 ઓર્ડર આવતા હતા એ પણ નથી આવતા, ને આના લીધે આ ધંધો અમારે અમને સખત એટલે સખત અમારે ઘોડાને બગ્ગીને શું ખવડાવવાનું કે અમારા ઘરને કેવી રીતે અમારે પાલવાનું। પછી આમાં જોવા જઈએ તો જે અમને વસ્તુ હતું એ પણ અમારું પૂરું થઈ ગયું। હવે આ દ્રશ્યો જુઓ, કોરોનાને કારણે કલાકારને કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનું આ જીવતું ઉદાહરણ છે। આ છે અમરેલીના બાબરાના ગુજરાતી સાહિત્ય અને ભજન કલાકાર રાજુ બારોટ અને તેમના ભાઈ અરવિંદ બારોટ। એક સમય હતો જ્યારે બંને ભાઈઓ ભજનના કાર્યક્રમો, સંતવાણી, લગ્ન ગીતોના કાર્યક્રમ કરતા હતા, પરંતુ કોરોનામાં લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ લાગ્યો અને તેને કારણે ગુજરાન ચલાવવા આ કલાકારોએ કડિયા કામ કરવાનો વારો આવ્યો। અને આ બે મારા દીકરા અરવિંદભાઈ અને રાજુભાઈ, એ મારા દીકરા છે, એ કલા સારી એવી જાણે છે, પણ હમણાં આ કોરોનાના કપરા સંજોગોમાં કંઈ પ્રોગ્રામ ચાલતા નથી, લગ્ન ગીત, દાંડિયા રાસ, ભજન પ્રોગ્રામ, કોઈ પણ વસ્તુ ચાલતી નથી, તો હમણાં અમે બહુ હેરાન થઈ ગયા છીએ। અત્યારે મજૂરી કરી અને અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ। અત્યારે કોરોનાના કપરા કાળમાં પ્રોગ્રામો ન ચાલવાથી હું અત્યારે મારા મોટા ભાઈ અરવિંદભાઈ સાથે કડિયા કામે જાઉં છું, અને એ પ્રોગ્રામ ન હોવાથી હું મારો સાઈડમાં ભિક્ષાવૃત્તિનો ધંધો છે, હું બારોટ સમાજમાં થી આવું છું, હું ભિક્ષાવૃત્તિ કરું છું અને પ્રોગ્રામો તો પ્રોગ્રામમાં જાઉં છું, અને અત્યારે હાલ મારા ભાઈ સાથે હું કડિયા કામે આવું છું। નો છૂટ કે અત્યારે આ કોરોના કપરા સમયમાં બધું બંધ હોવાથી લોકડાઉન સંતવાણી કંઈ ચાલુ થતું નથી, એના લીધે અમે જે કંઈ મારી જે જૂનો ધંધો છે એ ધંધા ચડી ગયા છે, અને મારા ભાઈને એક હાથ આંખ બે ખોટ હોવા છતાં મારી યારે એક હાથે કામ કરી શકે। કોરોના લોકડાઉન, અનલોક અને ત્યાર પછી કર્ફ્યુ, એક પછી એક આ સમયગાળા દરમિયાન અનેક ઉદ્યોગ ધંધાઓને આર્થિક ફટકો પડ્યો છે। તેમાં પણ નાના કલાકારો અને રોજનું કમાઈને રોજનું ખાનારાઓ માટે આ સમય ખૂબ કપરો સાબિત થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ટીવી 9।